જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક, નોટ, પેન લઈ લીધા છે ને? તો ચાલો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ. આ વાતાવરણની સજીવો પર અસરો વિશે વિદ્યાર્થી મિત્રો, અગાઉના આપણે પીરિયડમાં વાતાવરણનું નિર્માણ, વાતાવરણ, વાતાવરણના વિવિધ વાયુઓ, વાતાવરણના સ્તર રચનાઓ, હવામાન અને આબોહવા, તાપમાન, વાતાવરણનું દબાણ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી ગયા છીએ. આજે હવે એક નવા જ ટોપિક વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે, અને એ ટોપિક છે પવનો. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે પવનો એટલે શું? તો કે પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહેવાય છે. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે તેના મુખ્ય 3 પ્રકાર છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે ચાર્ટમાં જોઈ શકો છો કે પવનોના 3 પ્રકાર છે. પહેલું છે કાયમી પવનો, બીજું છે મોસમી પવનો, ત્રીજું છે દૈનિક કે સ્થાનિક પવનો. હવે એ પ્રકારોના પણ 3 પેટા પ્રકારો પણ આપેલા છે, નીચે તમે ચાર્ટમાં જોઈ શકો છો કે કાયમી પવનોના 3 પ્રકાર છે, વ્યાપારી પવનો, પશ્ચિમીયા પવનો અને ધ્રુવીય પવનો. અને મોસમી પવનોના પેટા વિભાગમાં ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો તમે જોઈ શકો છો. અને છેલ્લું 3 પ્રકાર છે દૈનિક કે સ્થાનિક પવનોમાં. એના પેટા પ્રકારોમાં જોઈએ તો દરિયાઈ જમીન લહેરો અને પર્વતની ખીણની લહેરો આવેલી છે. વિદ્યાર્થી મિત્રો આપણે એના વિશે અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને મેં પેલા પાઠ્યપુસ્તકમાં ચાર્ટ દેખાડ્યો તો એ ચાર્ટ તમને અહીં આપેલો છે. એટલે તમે પવનોના જે 3 પ્રકાર છે, કાયમી, મોસમી અને દૈનિક કે સ્થાનિક પવનો તમે અહીં જોઈ શકો છો, અને એના પેટા પ્રકાર પણ વિશે જોઈ શકો છો. હવે આપણે આ પવનોની ડિટેલમાં વાત કરવાની છે, જે એના 3 પ્રકારો છે એના વિશે. એમાં પહેલું છે કાયમી પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારે માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, જેને કાયમી પવનો કહેવાય છે. કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમીયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. હવે બીજો પ્રકાર છે મોસમી પવનો. તો કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા એટલે કે ઋતુ પ્રમાણે બદલાય છે, તેને મોસમી પવનો કહેવાય છે. ભારત દેશ, મ્યાનમાર દેશ, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ પવનોને મોસમી પવનોનો દેશ કહેવાય છે. ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનોના ઉદાહરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 3 પવનના પ્રકાર વિશે જોઈએ, એ છે દૈનિક અને સ્થાનિક પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહેવાય છે. સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે દરિયાઈ અને જમીનની લહેરો, પવન, પર્વત અને ખીણની લહેરો, સાથે સાથે લૂ અને શીત લહેર વગેરે એના ઉદાહરણો છે. જો વિદ્યાર્થી મિત્રો, તમને આવું તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું છે. પહેલું છે પવન વેગ માપક અને બીજું છે પવન દિશા દર્શક. પવન વેગ માપક એટલે પવન કેટલી ઝડપથી ફૂંકાય છે તે જાણવા માટે પવન વેગ માપન થાય છે. અને પવન દિશા દર્શક એટલે પવન કઈ દિશામાંથી આવે છે એ જાણવા માટે પવન દિશા દર્શક વપરાતું હોય છે. આવું તમે ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે. વિદ્યાર્થી મિત્રો, આવું તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે કે અરબી ભાષાનો શબ્દ મોસીમ
પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત એટલે કે વાવાઝોડું ઊભું થાય છે. ચક્રવાતને ટાઇફોન, હરિકેન, ટોર્નેડો વગેરે નામથી ઓળખવામાં આવે છે. 60-80 કિમી કલાકની ઝડપના પવનોને તોફાની પવનો કહેવાય છે, જ્યારે 80-120 કિમી કલાકના પવનોને વાવાઝોડું કહેવામાં આવતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભેજ વિશે જોઈએ તો સમુદ્ર અને જળાશયમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે, તેને ભેજ કહેવાય છે. ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. વાતાવરણમાં રહેલો ભેજ ઘનીભવનની પ્રક્રિયા, તમને વિદ્યાર્થી મિત્રો એમ થશે ઘનીભવનની પ્રક્રિયા એટલે શું, તો કે ઠારવાની અથવા ઠારણ પ્રક્રિયા કહેવાય. કે બાષ્પ હોય એ ગરમ હોય છે અને હવા સાથે ભળીને જેમ ઉપર જાય છે ત્યાં ઠંડી પડે છે, એટલે એને ઘનીભવન થયું કહેવાય. અને આ પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ રૂપે પૃથ્વી સપાટી પર પુનઃપ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ આબોહવા અને માનવ જીવન ઉપર શું અસર થાય છે. તો જોઈએ, કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક, પોશાક અને રહેઠાણ વગેરે પર ગાંઠ રીતે જોવા મળે છે. વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા તીવ્ર ઢાળવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશમાં મકાનો ઓછા ઢાળવાળા એટલે કે સપાટ છાપરાવાળા જોવા મળે છે. પછીનું છે, જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટે ભાગે લેવાતા હોય છે. દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રમાં જે લોકો રહે છે એ લોકો ખોરાકમાં મકાઈ લેતા હોય છે. એ જ રીતે જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો આખું શરીર ઢંકાય એવા ગરમ ઊની વસ્ત્રનો ઉપયોગ કરે છે, દાખલા તરીકે લડાખના લોકો. પછીનું છે, ગરમ આબોહવા ધરાવતા પ્રદેશમાં લોકો સુતરાવ, કાપડ અને ખુલતા વસ્ત્રો પહેરે છે, દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો. પછી એ જ રીતે ગરમ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે રૂમાલ કે કપડું વીંટાળે છે, દાખલા તરીકે આરબ લોકો. તમે જોયા હશે ને કે આખા શરીર ઢંકાય એવા સફેદ કપડાં પહેરે છે અને ઉપર સ્કાર્ફ બાંધી એની ઉપર રિંગ પણ પહેરેતા હોય છે. પછીનું છે, ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ આળસુ હોય છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમાન હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે. સાથે સાથે જે છેલ્લું છે એમાં જોઈએ તો, મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વિશે જોઈએ તો, કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન અને ભેજ પર રહેલો છે. આ ઉપરાંત ધોળાવ અને માટીની ઊંડાઈ, માટીના સ્થળની જાડાઈ પર પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિની અસર કરે છે. આ ઘટકોમાં રહેલ વિભિન્નતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ અને પ્રકારના પણ ફેરફાર જોવા મળે છે. કુદરતી વનસ્પતિનું મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. હવે એ વિશે જોઈએ તો, પહેલું છે જંગલ. વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે. તાપમાન અને વરસાદને આધારે ગીચ કે છૂટા છવાયેલા જંગલો જોવા મળે છે. બીજું છે ઘાસના મેદાનો. આ મધ્ય વરસાદવાળા ક્ષેત્રમાં આવેલા છે. ત્રીજું છે કાંટાળી વનસ્પતિ અથવા જાડી ઝાંખરા. સુષુપ્ત અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં આ વનસ્પતિ જોવા મળે છે.
કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ ત્યાંની આબોહવામાં ફેરફાર છે. વિશ્વની કુદરતી વનસ્પતિઓ અને તેમાં જોવા મળતી મુખ્ય પ્રાણીઓ વિશે હવે આપણે જાણીએ. હવે જંગલોના પ્રકારોમાં પહેલું છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો. પહેલા વિદ્યાર્થી મિત્રો, હું એ જંગલનો ફોટો તમને દેખાડું છું, પછી એની વિગતે વાત કરીશ. જો વિદ્યાર્થી મિત્રો, આ તમે જંગલ જુઓ છો ને, એ છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો. હવે એના વિશે હું તમને વિગતે અભ્યાસ કરાવું. આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહેવાય છે. આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદને કારણે ભેજવાળી છે. આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એકસાથે ન ખરતા હોય તે બારેમાસ લીલા રહેતા હોય છે, તેથી તેને બારેમાસ લીલા જંગલો કહેવાય છે. આ જંગલોમાં રોઝવુડ, અબનોસ, મેગોની વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે. ભારતમાં આ જંગલો અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં આ પ્રકારના જંગલો આવેલા છે. હવે બીજું છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. પહેલા વિદ્યાર્થી મિત્રો, એનું તમને ચિત્ર દેખાડું. જો વિદ્યાર્થી મિત્રો, આ છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોનું ચિત્ર આપેલું છે. હવે એની વિગતવાર આપણે અભ્યાસ કરીએ તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોમાં આ જંગલોના પાન ખર જંગલ પણ કહેવાય છે. આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા અહીં ઓછી હોય છે. ઉનાળાની ઋતુમાં 6-8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડાઓ ખરી પડે છે. એ માટે તેને પાનખર કે ખરાઉ જંગલો તરીકે પણ ઓળખાય છે. આ જંગલોમાં કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જેવી કે સાગ, સાલ, લીમડો, સીસમ વગેરે જેવા વૃક્ષો થાય છે. આ જંગલો ભારતના ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ અને ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગમાં આ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. આ જંગલોમાં વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. સાથે સાથે આ પ્રદેશમાં મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. હવે ત્રીજો પ્રકાર છે સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો. હવે એનું પહેલાં ચિત્ર દેખાડો વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ચિત્ર આપેલું છે કે સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો એ નિત્ય લીલા હોય છે. ત્યાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે એ વિશે હવે અભ્યાસ કરીશું. આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે. આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે. આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે. આ જંગલોમાં વાંસ, ચીડ અને નીલગીરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે. આ જંગલમાં હાથી અને એકસિંગી ગેંડો વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એનો ચોથો વિભાગ છે સમશીતોષ્ણ ખરાઉ જંગલો. પહેલાં એનું ચિત્ર જોશું, પછી અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, આ સમશીતોષ્ણ ખરાઉ જંગલો છે, તમે એનું ચિત્ર જોવો છો ને કે વૃક્ષના થડની આજુબાજુ પાન છે એ ખરી પડેલા છે. હવે એ વિશે આપણે અભ્યાસ કરીશું. આ જંગલો કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે.
આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે. આ જંગલોમાં ઓક, મેપલ જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે. આ જંગલોમાં હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. હવે પાંચમો પ્રકાર છે જંગલોમાં ભૂમધ્ય સાગરના જંગલો. પહેલા ફોટો જોઈએ, પછી એના વિશે અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને નો ફોટોગ્રાફ્સ આપેલા છે, તે તમે જોઈ શકો છો. એ ભૂમધ્ય સાગરના જંગલો છે. હવે એને વિશે જોઈજો, નકશામાં તમે જોઈ શકો છો એ જંગલો ક્યાં આવેલા છે એ વિશે, બરોબર ને? આ જંગલો ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશમાં જોવા મળે છે, એટલે કે ભૂમધ્ય સમુદ્ર નજીક પડે છે, જે મોટા ભાગનો યુરોપ, આફ્રિકા, એશિયા ખંડમાં પણ જોવા મળે છે, તે તમે જોઈ શકો છો. આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ અને સુષુપ્ત, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. આ પ્રદેશમાં ખટાશવાળા ફળોના વનસ્પતિમાં સંતરા, અંજીર, ઓલિવ, દ્રાક્ષ જેવી મુખ્ય ફળો જોવા મળતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રકાર છે શંકુદ્રુમ જંગલો. હવે એના પહેલા ફોટોગ્રાફ્સ જોઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં એના ફોટોગ્રાફ્સ આપેલા છે, તમે જોઈ શકો છો કે આ વૃક્ષનો આકાર શંકુ આકારના, એટલે કે ક્રિસમસ ટ્રી જેવો છે. બીજો પણ ફોટો દેખાડું તમને. જો અહીં પણ ચિત્ર આપેલું છે, એમાં શંકુ આકારના આ વૃક્ષો હોવાથી તેને શંકુદ્રુમ જંગલો કહેવામાં આવે છે. શીત આબોહવા ધરાવતા પ્રદેશો આશરે 50 સેલ્સિયસ ઉત્તરથી 70 અંશ સેલ્સિયસ ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ પ્રદેશ છે. તેમાં ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ જંગલો જોવા મળે છે. આ જંગલોની વનસ્પતિનો આકાર શંકુ જેવો હોય છે. આ જંગલોમાં ચીડ, દેવદાર, ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે. આ વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું હોય છે, તેથી તેમાંથી કાગળ, દિવાસળી અને પેકિંગ માટે એ ઉપયોગી છે. આ પ્રદેશમાં વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ અને યાક જેવા પ્રાણીઓ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘાસના મેદાનોમાં પહેલું ઉષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો વિશે અભ્યાસ કરીશું. અહીં બાજુમાં તમને આફ્રિકા ખંડનો ચિત્ર નકશો આપેલો છે, એમાં આ મેદાનો ક્યાં આવેલા છે એમાં તમને લીલો રંગ બતાવેલો છે. પહેલાં આપણે એના ફોટોગ્રાફ્સ જોઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આ ઉષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો તમે અહીંયા જોઈ શકો છો. જોઈને વિદ્યાર્થી મિત્રો, આખા મેદાનમાં ઘાસ છવાયેલું છે, વૃક્ષો ખૂબ ઓછા પ્રમાણમાં તમે અહીંયા જોઈ શકો છો, એટલે આને ઘાસના મેદાનો કહેવાય છે. આ પ્રદેશની આબોહવા ગરમ છે. અહીં વરસાદ મધ્યથી ઓછો પડે છે. અહીં ઘાસ 3 થી 4 મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે. આફ્રિકામાં આવેલા સવાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સર્કલ કર્યું છે, સવાના ઘાસનું મેદાન. તમે આગળ અભ્યાસ કરશો કે જનરલ નોલેજમાં પણ આ પ્રશ્ન આવતો હોય છે. આ પ્રદેશમાં સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, ઝીરાફ, હરણ વગેરે મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે. હવે સમશીતોષ્ણ ઘાસના મેદાનો વિશે જોઈએ તો એના પહેલાં ફોટોગ્રાફ્સ જોઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં છે સમશીતોષ્ણ ઘાસના મેદાનોના ફોટોગ્રાફ્સ આપ્યા છે, એ તમે જોઈ શકો છો. સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. ગુજરાતમાં ભાવનગરમાં
વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે. હવે કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા વિશે અભ્યાસ કરીએ. તો પહેલા વિદ્યાર્થી મિત્રો, એના ચિત્ર દેખાડી દો તમને. જો વિદ્યાર્થી મિત્રો, આ કાંટાળી વનસ્પતિ અલગ અલગ પ્રકારની છે, જેને આપણે થોર કહીએ છીએ. તમે જોઈ શકો છો અહીં કેવા કેવા પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે, એ પણ તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. હવે એના વિશે અભ્યાસ કરીએ. રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે. કારણ કે રણ પ્રદેશ હોય વિદ્યાર્થી મિત્રો, તો વરસાદ ઓછો હોય અને ઓછો પડે એટલે લીલોતરી જોવા મળતી નથી કે વૃક્ષો પણ જોવા નથી મળતા. આબોહવા સાથે અનુકૂળ સાંધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે. આ વિસ્તારમાં બોરડી, થોર, બાવળ, ખીજડી વગેરે જેવા વનસ્પતિ જોવા મળે છે. આ પ્રદેશમાં ઊંટ, શિયાળ, જરખ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. કચ્છના નાના રણમાં જોવા મળતું ઘૂડખર પ્રાણી. ઘૂડખર પ્રાણી એટલે શું વિદ્યાર્થી મિત્રો? તમે ગધેડો જોયો છે ને, પણ એ ગધેડો જંગલી હોય. એક જંગલી ગધેડાને અહીં ઘૂડખર કહેવામાં આવે છે, જે વિશ્વમાં ફક્ત કચ્છના નાના રણમાં જોવા મળે છે. એ વિશ્વમાં અજોડ છે. આ ઉપરાંત મોટા રણમાં કાદવ કીચડવાળા વિસ્તારમાં સુરખા પક્ષીઓ જોવા મળે છે. અહીં યાયાવર પક્ષીઓ પણ આવે છે. આ પ્રદેશમાં સાપ અને વીછી પણ જોવા મળતા હોય છે. આ ઉપરાંત જો વિદ્યાર્થી મિત્રો, હવે જે જોવાનું છે એ પર્વતના ઊંચાઈવાળા પ્રદેશમાં જ્યાં ઠંડી આબોહવા અનુભવાય છે, ત્યાં સર્વત્ર લીલોતરી હોય છે, ત્યાં કયા પ્રાણીઓ જોવા મળે છે એ વિશે જોઈએ તો, આ ઉપરાંત પર્વતના ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને સુષુપ્ત આબોહવા પ્રદેશમાં જાડી, ઝાંખરા અને ટૂંકું ઘાસ થાય છે. હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિ જોવા મળે છે. અહીં હિમદીપડાઓ, ચિત્તા, પાંડા વગેરે પ્રાણીઓ પણ જોવા મળે છે. કાશ્મીરમાં પશ્મીનો બકરીઓ પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ લેશનમાં અભ્યાસ કર્યો હતા તો એ હતા પવનો અને પવનોના પ્રકારો વિશે અભ્યાસ કર્યું હતું. આબોહવાની માનવજીવન ઉપર શું અસર થાય એના વિશે અભ્યાસ કર્યો હતો. કુદરતી વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને જંગલોના વિવિધ પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાઠ પૂરો થાય છે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.